અરવલ્લી જિલ્લામાં અનુસૂચિત જાતિના યુવક પર હુમલાની ઘટના સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનકજી. હા, વધુ એક વાર અનુસૂચિત જાતિના યુવક પર હુમલાની ઘટના. લગ્નમાં વરઘોડો કાઢવાની અદાવતને લઈને આ હુમલાની ઘટના સામે આવી છે. 3 દિવસ પહેલા આ વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો એમ કહી માર મરાયો છે. આ સમગ્ર મામલે એક્રોસિટી મામલે ફરિયાદ પણ નોંધાઈ છે. ગામના 6 વ્યક્તિઓના નામ, ચોક સહિત 15 ના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 6 લોકો સામે ગુરુ નામ જોક નોંધાયો છે. વરઘોડાની અદાવત સમીર બલુચ જોડાઈ છે. સમીર, વધુ એક વાર આ ઘટના અરવલ્લી જિલ્લામાં બની રહી છે, કેટલી ચિંતાજનક ને આ યુવક કોણ છે અને શું વિગતો, કયા ગામની ઘટના છે? ચોક્કસથી જનક, જો વાત કરવામાં આવે તો હજુ ખંભીસરની ઘટનાના પડઘા શાંત નથી થયા. ત્યાં તો અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર દલિત સમાજના જે લોકો છે તેમના વરઘોડો કાઢવાની બાબતને લઈને યુવકને માર મારવામાં આવ્યો છે. જો વાત કરવામાં આવે તો મોડાસાના બામણવાળ ગામના રાકેશ પરમાર નામનો જે યુવક છે તેના કાકાના દીકરાનું 15 તારીખના રોજ જે લગ્ન હતું 16 તારીખે વરઘોડો કાઢવાનો હતો. તો ગામના જ કેટલાક અન્ય સમાજના લોકો દ્વારા આ યુવકને બોલાવવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી, જો તું વરઘોડો કાઢશો તો પથ્થર મારો કરવામાં આવશે. પરંતુ તેમ છતાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો કાઢ્યા બાદ બીજા દિવસે વરઘોડો કાઢ્યાની અદાવત રાખી આ ગામના જે અન્ય સમાજના લોકો છે તેમને આ વરરાજાના કાકાના દીકરાને ફોન ઉપર બોલાવી અને અન્ય જગ્યાએ બોલાવીને તળાવની પાળે બોલાવી 6 લોકો સહિત 15ના ટોળાએ આ જે યુવક છે તેને મૂઠ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ યુવક સમીર, એસપી મયુર પાટીલ કહી રહ્યા છે આવી કોઈ ઘટના બની નથી. જો જરાક વાત કરવામાં આવે તો એસપી આ બાબતે કહી રહ્યા છે તે વાત અલગ છે, પરંતુ પોલીસ ચોપડે પણ આ બાબતની ફરિયાદ નોંધાવી છે અને હાલ એસટી વિભાગ દ્વારા એટ્રોસિટીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જરાક બિલકુલ બિલકુલ વધુ એક ચિંતાજનક બાબત. આભાર સમીર, આપણી પાસે ફરીથી આવીશું. તો આપ જુઓ કે આવી કોઈ ઘટના નથી બની. મયુર પાટીલ કે જેઓ અરવલ્લી જિલ્લાના એસપી છે તેમને આ નિવેદન કર્યું છે. હું ધમકી આપી હતી કામ ઉપર પોતા કરતા. કોણે ધમકી આપી હતી? તાળુ સિવિલ હાઉસ છોકરા હતા ગાડીજન બધા ધમકી પણ રોડ ના કરતા. તું આ મજાને વાત કરી લેજે, પણ રૂપાડે તો મારી પથ્થરમાં આવતો છે. 2 દિવસ પછી મને કાલે ગામ પર હપ્તો પડવા આવ્યો હતું. તળાવની પાર્ક બોલાવી 30-25 જણા એવું માર્યો.